નમસ્તે, આજે હું ધીરુબેન પટેલ કૃત વર્ષ 2001નો રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી પારિતોષિક પ્રાપ્ત કરનાર આગંતુકનું વાચિકમ કરવાનો છું. આમુક ધીરુબેન નોંધે છે, અમારું ઘર જૂનું થયું હતું, થોડું સમારકામ ચાલતું હતું. મને કડિયાઓ ઉપર ધ્યાન રાખવાનું કામ સોંપાયું હતું. આજ્ઞાંકિત રહેવાની આદત નાનપણથી પડેલી તે હજુ સંપૂર્ણપણે ગઈ નથી. 25-30 વર્ષ પહેલા તો પૂર બહાર મખી લેલી એટલે હું કડિયા કામ જોવા બેઠી હતી. ઓચિંતો વિચાર આવ્યો, આ કડિયાએ ભીતમાં ગોળ કામ તો પાડ્યું, પણ ધારો કે ત્યાં સમચોરસ ઘાટની ખીટી નાખવી હોય તો નંખાય ખરી? એ ત્યાં ચુસ્તપણે કાયમ માટે ગોઠવાય ખરી? અને પછી તો વિચારોની પરંપરા ચાલુ થઈ. આપણા ધૂર્ત અને સ્વાર્થી સમાજમાં કોઈ ખરેખરો નિર્મળ અને ઈશ્વર પ્રત્યે અનુરાગવાળો માણસ ટકી શકે ખરો? આપણે એને સાખી શકીએ ખરા? બસ ત્યારબાદ કડિયાઓએ એમનું કામ કર્યું અને એમના તરફ નજર ખોડી રાખવા છતાં મને દેખાયો ઈશાર, જેનું બધું આવાગમન જડ સમજી શકાય એવું નહોતું, છતાં એને માટે એક આત્મીયતા જાગી હતી. એના બધા અનુભવોની ધૂંધળી પ્રતીતિ મારા મનને થતી હતી, જાણે કે મારું જ સર્જન મને અતિક્રમી જતું હોય અને હું માત્ર જોયા કરતી હોઉં એવું લાગતું હતું. ખેર, એ તો મુંબઈ છોડી ચાલ્યો ગયો, પણ પછી એકાએક મને લાગ્યું કે એ ક્યાં ગયો, એણે શું કર્યું, એને શું થયું, એ બધું તો હું એકલી જ જાણું છું. એ કંઈ યોગ્ય ન કહેવાય. આઈશાન ઘણા બધાનું છે, એ સૌનો પણ હક છે એની પ્રલંબ યાત્રા જાણવાનો. એટલે 25 વર્ષ પછી ફરી પાછી કલમ ઉચકી અને ઈશાનને તમારી સમ્મુખ આણ્યો. આ સાહસ સફળ જાય કે નિષ્ફળ તેની સાથે મારે જાજી લેવા દેવા નથી. હું તો એટલું જ જાણું છું કે આ ઈશાન મારી અંગત માલિકીનો નથી, કોઈને કોઈ રૂપે એ આપણા સૌના હૃદયમાં બેઠો જ છે. એની વાત આપણાથી વર્તનમાં મુકાય કે ન મુકાય, પણ સાંભળવા જેવી તો છે. હજુ લગી એના ચરણ ડગમગ્યા નથી, એ ચાલ્યો જાય છે, કોઈ પરાશક્તિ દોરે છે એમ. એના ગંતવ્ય સ્થાને ક્યારે પહોંચશે, પહોંચશે કે નહીં તે હું નથી જાણતી. તમે વાંચી જુઓ, કદાચ તમે જાણવામાં સફળ થાઓ પણ ખરા. ધીરુબેન પટેલ. જ્ઞાનાગ્નિ મૂર્ત રૂપમ તમ કશાય વસ્ત્રધારિણમ શ્રી ગંગેશ્વરાનંદમ સદગુરુમ પ્રણમામ્યહમ. આગંતુકનું નાંદી વાક્ય છે. રોશનીથી ઝળહળતા ખંડમાં જામેલી મહેફિલમાં બહારના અંધકારમાંથી ઉડીને આવેલું પક્ષી એક બારીએથી પ્રવેશી બીજી બારીએથી નીકળી જાય એટલા સમયની આ વાત. આગંતુક પૂર્વાર્ધ પ્રકરણ પહેલું. વહેલી સવારે ઈશાન જાગી ગયો. એક ઉપર એક ત્રણ પાટિયા હતા. વચ્ચેના પાટિયાવાળો માણસ ઉઠે નહીં ત્યાં લગી બેસી શકાય નહીં, સૂએ જ રહેવું પડે. અગર પછી આસ્તેથી સરકી જવાનું અને ઉભા રહેવાનું, એ કંઈ સહેલું નહોતું અને મુંબઈ આવવાની હજી ઘણી વાર હતી. કોઈએ બારી ખુલ્લી રાખી હતી. અજાણ્યા નિર્જન પ્રદેશનો વાયુ ગાડીની ગતિથી વિંધાઈને આક્રોશપૂર્વક આગળ ધસી આવતો હતો. એની તીવ્ર થપાટો ટુકડા ટુકડા થઈને વાગતી હતી. પૈડાની અવિરત એકધારી ગતિ સુતેલા શરીરોને નિર્મમતાથી હલબલાવતી એક કર્કશ તાલબદ્ધ અવાજમાં લીન થઈ જતી હતી.
ईशान एम एम पड़ी रहे। एक मोटी फलांग मारी ने आगेना भूतकाळने पकड़वा मत्ता मन ने जे करवू होय ते करवा दीधो। क्यारेक कई हाथ में आवी जतुं तो क्यारेक हाथ घसीने बेसी रहेवू पड़तुं। ईशान आश्चर्यथी मननी बधी चेष्टा निरख्या करतो हतो। एकाएक एनी छाती पासे काळा पाटलूनवाळा बे भारे पग लंबाया અને હવામાં સહેજ ઝૂલીને એની ચાદર પર પડ્યા। સૌથી ઉપરના પાટિયાવાળો માણસ ઉઠ્યો હતો। મોટો શ્વાસ લઈને એણે પોતાનું ગંજાવર શરીર નીચે આણ્યું અને ઈશાનને અઢેલીને એ અધોગડો બેઠો। ચંપલ શોધીને પહેર્યા પછી પાછો ઊભો થયો અને આસ્તેથી ડબ્બાના છેડા ભણી ચાલવા લાગ્યો। એનો એ સ્વાભાવિક સ્પર્શ ઈશાનને ઘણો જ અસહ્ય લાગ્યો। એને થયું કે મારે હમણાં ને હમણાં જ ગમે તે રીતે સ્નાન કરી લેવું જોઈએ, આ ચાદર આ કપડાં બધું તરત ધોઈ નાખવું જોઈએ, ચોખ્ખી હવામાં સૂકવી દેવું જોઈએ। પરંતુ એ તો ટ્રેનના ડબ્બામાં હતો। આ ટ્રેન ઈશાનના મનની લેશ પરવા કર્યા વિના મુંબઈ તરફ ભાગતી હતી। થોડી વારે પેલો પાછો આવ્યો અને વચલા પાટિયાવાળાને હલાવીને કહેવા લાગ્યો, ચલો સુલેમાન, થોડી દેર મેં બોરીવલી આ જાયગા। સુલેમાનને ઉઠવું નહોતું, એણે સુતા સુતા જ કહ્યું, અભી તો વિરાટ કા પુલ ભી નહીં આયા। નહીં આયા તો આ જાયગા, તું ઉઠતો સહી। બગાસું ખાતો ખાતો સુલેમાન ઉઠ્યો એટલે એનું પાટિયું નીચે પાડી શકાય ને ત્રણેય જણ નીચેના પાટિયા પર બેઠા। ઈશાન બારી પાસે હતો એટલે આછા અજવાળામાં દૂરની ક્ષિતિજે ધરેલા અવનવા આકાર તે જોઈ શકતો હતો। પેલા બે પોતાની વાતોમાં ગૂંથાયા હતા એટલામાં સામેના પાટિયા પર સૂતેલી બાઈનું બાળક રડવા લાગ્યું। ઉપરથી કર્કશ અવાજ આવ્યો, એને છાનો રાખ બાઈ। આજ્ઞાકીતપણે બાળકને થાબડવા મળી એ બાઈ અને સુઈ જાઓ એવું કહેવા લાગ્યું, પણ બાળકને તો રડવું જ હતું। આખરે પુરુષ ઉઠ્યો અને બીડી ચેતાવી લીધા પછી બાળકને વઢવા લાગ્યો, મોઢું બંધ કર, હમણાં ને હમણાં બંધ કર, નહીં તો રાખી દશા દરિયામાં। વિરાની ખાલી હતી, વિશાળ પ્રલંબ જળરાશિ, આથમતા ચંદ્રનું અને ઉગતા પ્રભાતનું અજવાળું ભેગું મળીને હાલક ટોલક થતા પાણી પર તેજની ચાદર પાથરતો હતો। કેટ કેટલા જળચર જીવજંતુ આની અંદર જન્મી જીવીને જતા રહેતા હશે તેમનું જ આ વિશ્વ, નક્કર જમીન કે વાયુમય અવકાશનું તેમને સ્વપ્નું પણ નહીં। ઈશાન મન પરોવીને એ તરફ જોતો રહ્યો હતો। વળે વિચાર આવ્યો, કોને ખબર છે કે ધરતી પરના જીવજંતુઓ માટે પણ કોઈક ઉપર રહીને આવું નહીં જ વિચારતું હોય, દયાથી નહીં જ જોતું હોય। ખુલ્લી બારીમાંથી ચીકણી ખારી વાસ અંદર ઘસી આવી। પુલ પૂરો થઈ ગયો હતો, કાંઠાનો કાદવ કદાચ મરેલા શંખલા છીપલા અને માછલા સંઘરીને પડ્યો હશે। નજર ઠરે ન ઠરે એટલામાં દૃશ્ય સરી જતું હતું। વળી પાછો ભૂમિખંડ, વળી પાછો જલરાશિ, ધનનન ધનનન ધિનક ધિનક કરતી આગળ ને આગળ ચાલી જતી ટ્રેન। ઈશાનના મનમાં અજંપો થવા લાગ્યો, આ બધું શું થઈ ગયું, પોતે ક્યાં આવી ગયો। બોરીવલી આવતામાં અર્ધો ડબ્બો ખાલી થઈ ગયો। પ્લેટફોર્મ પરના ચહેરાઓમાં મૈત્રીભાવ નહોતો જણાતો, કોઈ ઉપેક્ષાથી, કોઈ ધંધાની કામનાથી, તો કોઈ તુચ્છકારથી બારીના સળિયા પાછળ પુરાયેલા માણસો સામે જોઈ રહ્યા હતા। ઈશાન સહેજ સંકોચ પામીને બારીથી દૂર ખસ્યો, હજી તો દાદર આવશે
પછી બોમ્બે સેન્ટ્રલ. ત્યાં લગી અહીં આમ જ બેસી રહેવું પડશે. બે એક ધચકા ખાઈને ગાડી પાછી ઉપડી. લાગ્યું કે આ કોઈ બીજું જ શહેર છે, પોતે ભૂલે ભૂલે અહીં આવી પડ્યો છે. 15 વર્ષ પહેલા ક્યાં હતું આ બધું? મોટા મોટા સિમેન્ટના ડબલા એકબીજા સાથે કશી લેવા દેવા નહીં. ધરતી કેટલી ભારે મળે છે, ક્ષિતિજ રેખા કેટલી બધી ચહેરાએ ચૂંટાઈ ગઈ છે, તેની કશી તમા નહીં, માત્ર રહેઠાણના ખડકલા. આમાંથી માર્ગ કરવો પડશે, આવી જ કોઈ બફુલમાં જઈને સંતાઈ જવું પડશે. શું થશે ઈશાનું? પણ હવે તો એક જ ગતિ હતી પોતાની પાસે, આગળ આગળ આગળ. ઊંધે માથે દોટ મુક્તિ ગાડીની સાથે જ પોતાનું ભાવિ સંકળાયું હતું. ભૂતકાળ ખૂબ દૂર રહી ગયો હતો. આશ્ચર્યચકિત થઈને તે બારીની બહાર જોતો રહ્યો, જૂના મુંબઈને શોધતો રહ્યો અને સામેથી જતી લોકલ ટ્રેનોમાં તથા પ્લેટફોર્મ પરના અત્યારના પહોરમાં ઉભરાતા પાર વિનાના જાત જાતના લોકોને શૂન્ય દૃષ્ટિથી એ જોતો રહ્યો. સેન્ટ્રલ સ્ટેશન પર ઉતરીને એ થોડી વાર ઊભો રહ્યો. કોઈ લેવા આવે એવી તો કંઈ આશા હતી ને, પણ આ ઘમસાણ આ ગીર્દીમાં પોતે ખરેખર શું કરવું જોઈએ તેની સમજ તેને નહોતી પડતી. આખરે નાનો થેલો ખભા પર ફેરવીને મોટો થેલો હાથમાં ઉચક્યો. પુસ્તકનો ભાર માત્ર મગજની નહીં, હાથને પણ લાગે છે. અવાર નવાર હાથ બદલતો તે સ્ટેશનની બહાર નીકળ્યો અને સરનામાનો કાગળ આગળ ધરી ટેક્સીવાળાની મહેરબાની મેળવવાની કોશિશ કરવા લાગ્યો. પાંચમા ટેક્સીવાળાએ ઉદારતાથી પાછલું બારણું ખોલીને એને અંદર લીધો. ટ્રેનમાંથી જે શહેર અજાણ્યું લાગતું હતું તે રસ્તા પરથી તો છેક જ નવું અને વિચિત્ર લાગવા માંડ્યું. બધું જાત જાતનું જોઈ સાંભળી સૂંઘીને મગજ જાણે બેહેર મારી જતો હતો. જેમ તેમ કરીને તે બેસી રહ્યું. આખરે ટેક્સી ઊભી રહી. મીટર જોઈને પૈસા આપવા જતા ઈશાનને તુચ્છ કાર્ડ થઈ. રોકીને ટેક્સીવાળાએ કાર્ડ સામે થયું. ઓહો, આટલા બધા પૈસા? પણ આપવા પડ્યા. મકાનનું નામ બરોબર જોઈ લીધું. પદ્મરાય, પાંચમી માળે, આશુતોષ પરીખ. આજ સરનામે કાગળપત્રનો વ્યવહાર ચાલતો હતો. લિફ્ટમાં ઉપર જઈને બારણાની ઘંટીનું બટન દબાવ્યું. સંગીતનો એક લાંબો લટકો સંભળાયો અને એના ઘોષ શમે એ પહેલા બારણાની નાનકડી બારી ખુલી. કોઈએ એની સામે સાવધાની ભરી નજર કરી. પછી સાંકળ ખસવાનું, સ્ટોપર ખુલવાનું અને ભારી કડી ઉચકવાનો અવાજ આવ્યો. બારણું 6-1 ઇંચ ખુલ્યું અને પાછું ફસાઈ ગયું. તમે જુઓ ને, કોઈ સ્ત્રીનો અવાજ સંભળાયો. જરા વાર પછી બારણું પાછું ખુલ્યું. આશુતોષે તીક્ષ્ણ નજરે એને માપી લીધું. પછી પાછળ ખસીને બારણું ખુલ્લું રહેવા દીધું. કદાચ આટલો જાણકાર પૂરતો હતો. ઈશાન અંદર આવ્યો અને બે ડગલા ચાલીને ઊભો રહી ગયો. આશુતોષને લાગ્યું કે એણે કંઈક બોલવું જોઈએ, કંઈક પોતે બંધાઈ ન જાય એમ, ન આવકાર કે ન જાકાર એવું કંઈક. એ દાઢી મૂછ અને લાંબા વાળ વિનાના ઈશાન સામે જોઈ રહ્યો અને બોલ્યો, ટ્રેન ટાઈમસર હતી ને? હા. અરે સીતારામ, આમને રૂમ બતાવને. અને સામાન, બીજો કંઈ સામાન છે? ના, આટલો જ. સીતારામે રૂમ બતાવ્યો. નાનો સોફા કમ બેડ, ભીતમાં એક કબાટ,
એક ખૂણામાં ટેબલ ખુરશી, માથા પર પંખો અને એક બારી. બીજું શું જોઈએ? બાથરૂમ અહીંયા છે, સાબુ ટેબલ બધું મૂકેલું છે. વારું કહી ઈશાને બારણું બંધ કરી દીધું. સીતારામ પોતાના કામે ચાલ્યો ગયો. આશુતોષે ટેલિફોનનું ડાયલ ફેરવવા માંડ્યો. સામે રીમા સાશંક નજરે ઊભી ઊભી ધ્યાન રાખતી હતી. ઘણી વાર પછી નંબર લાગ્યો. અર્ણવ એ આવી ગયો છે. હે, કેવો લાગે છે? શું કઈ બોલ્યો? કેટલું રહેવાનો છે? શું કરવાનો છે? ના, મેં પૂછ્યું પણ નથી. બરાબર, આ કઈ મારા એકલાની જવાબદારી નથી, સમજે છે ને? હા, પણ તમે મોટા, તેથી શું થઈ ગયું? તો આવે છે ને? સાંજે રાખ્યો તો? મારે આજે ઓફિસમાં ખરેખર બહુ કામ છે. એમ કરીએ, સાંજે ક્લબમાં મળીએ, થોડી વાતચીત કરી લઈએ, પછી તમારે ઘેર જઈએ, પછી સાથે જ વાત કરીશું. ધેટ વિલ બી બેટર. ઓકે, છાડા છે? ફાઇન, વાર ત્યારે. આશુતોષીએ સહેજ મૂંઝાઈને રીમા સામે જોયું. એને ખબર હતી રીમાને આ વાત પસંદ નહીં આવે, પણ બીજું શું થઈ શકે? જરા ખોખારો ખાઈને એણે કહ્યું, આજનો દાડો ભલે આરામ કરતો, રાતે વિચાર કરીશું. રીમાએ ખભા ઉલાળ્યા. એ એવું બતાવવા માંગતી હતી કે આખી વાત સાથે એને કશી નિસ્બત નથી. આખરે તો આ બંને ભાઈઓનો પ્રશ્ન હતો. એ લોકોને જે કરવું હોય તે કરે. એમણે માત્ર એટલું યાદ રાખવું જોઈએ કે આ ઘર રીમાનું હતું અને એ કોઈને અહીં કાયમ ખાતે રાખવા તૈયાર નહોતી. કલાક પછી સીતારામ ચાની ટ્રે એમને એમ પાછી લઈ આવ્યો. ત્યારે એને ગુસ્સો આવ્યો, છતાં લાગ્યું કે પોતે પણ એકવાર ડોક્યું કરી આવવું જોઈએ, ખબર અંતર પૂછવા જોઈએ. રૂમને બારણે ટકોરા મારીને એ ઊભી રહી. બારણું ખુલ્યું એટલે અંદર જઈને પૂછ્યું, કેમ ચા નથી પીવી? ના. સોફા પર બેસીને શાંત ભાવે જમીન સામે જોઈ રહેલા ઈશાન તરફ રીમાએ ક્યાંય લગી જોયા કર્યું. કઈ શબ્દો સૂચતા નહોતા. આખરે એણે કહ્યું, લંચ 1 વાગે છે. ઈશાની નજર સહેજ ઊંચી કરી. આ બાબતમાં કંઈ કહેવા જેવું તેને ન લાગ્યું. એક માહિતી મળી, મગજમાં સંઘરી લીધી, વાત પતી ગઈ. તમે ટેબલ પર આવશો કે અહીં મોકલી આપું? આવીશ. બસ, પછી તો ઊભા રહેવાનું કોઈ કારણ નહોતું. રીમાએ સહેજ હસવાનો પ્રયત્ન કર્યો, પણ તેની સામે કોઈ જોતું નહોતું. ચાટ પડીને તે બહાર ચાલી ગઈ. પાછળ બાર વસાઈ ગયું. ડ્રોઈંગ રૂમમાં ગાલીચા પર પડ્યો પડ્યો કરણ વિડીયો ગેમ રમતો હતો. એના પર હદ બહારનું ચીડાઈને રીમા બોલી, કેમ આજે કોલેજ નથી? હજુ તો બહુ વાર છે. તેથી શું થઈ ગયું? ચાલ ઉઠ, નાઈ લે. મહિકા ગઈ છે. મોટા ગેસ્ટ રૂમમાં જા, ઉઠ, જલ્દી કર. ઓકે, કહી કરણ ઉઠ્યો. 17 વર્ષનો, કોઈ કહે નહીં એવો લાંબો પહોળો દેખાતો હતો. ઘાટીનું મોં, ગોરો રંગ અને આંખોમાં અપાર કુતૂહલ. આઈસે મમ્મી, શું છે? હું અંદર જાઉં? કરણ, પણ મારે એમને જોવા છે. મેં તને શું કહ્યું હતું? મમ્મી પ્લીઝ, નથિંગ ડુઈંગ. ચાલ તૈયાર થઈ જા, કહી રીમા થોડો ચાલીને એકાએક પાછી ફરીને કરણ સામે એકી ટેશે જોવા લાગી. કરણ બોલવા જતો હતો, પણ માડી વાળીને નાહવા જતો રહ્યો. રીમાને સૌથી મોટી ચિંતા આ જ હતી. એણે આશુતોષને કેટલી વાર સમજાવ્યું હતું કે ઈશાનની છોકરાઓ પર સારી અસર નહીં થાય, ભણવામાં એ લોકોનું મન નહીં લાગે.
અને પરીક્ષાઓ પાસે આવતી હોય ત્યારે બેધ્યાનપણું ચાલે જ નહીં. આશુતોષ બધું ધ્યાનથી સાંભળી લઈને એક જ જવાબ આપ્યો, જોઈ. ઘણી વાર પછી છોકરાઓ લંચ વખતે ઘેર આવતા નહીં, કોલેજથી બારોબાર ક્યાંય નહીં ને ક્યાંક ઉપડી જતા, પણ આજે તો એકની ટકોરે હાજર થઈ ગયા. મિહિકા બહુ રૂપાળી હતી, હજી તો માંડ 15 પૂરા થયા હતા, એટલામાં છોકરાઓ એની આસપાસ ભમવા લાગ્યા હતા. જુનિયર કોલેજના પહેલા વર્ષમાં આ દશા હતી તો આગળ ઉપર કોણ જાણે શું થશે. ભીમાને ક્યારેક ડર લાગતો તો ક્યારેક અભિમાનથી વિચારતું, છોકરી કેવી રૂપાળી છે, લોકોને ત્યાં તો નરિયા સિસમના ટુકડા પાકે છે. મહિકા ડાહી ડમરી થઈને પોતાની રોજની જગ્યાએ બેસી ગઈ હતી, જ્યારે કરણ આગો પાછો થયા કરતો હતો. મમ્મી હું એમને બોલાવવા જાઉં? નહીં, તું બેસી જા, સીતારામ બોલાવી આવશે, અને રિમેમ્બર નો ક્વેશ્ચન. તરવરીઓ કરણ માંડ માંડ બેઠો અને પછી તરત જ સ્પેનની માફક ઉછળ્યો. એણે ઈશાનને આવતો જોયો હતો, એ શું જોવા ચાહતો હશે એ તો શું ખબર, પણ એક સીધા સાદા સફેદ ધોતી સફેદ પહેરણ પહેરેલા ઊંચા અને સૂકા માણસને જોઈ એને જરા નિરાશા થઈ. માથા પર ઝીણા વાળ મૂક્યા હતા, બાકી ચહેરો સફાચટ હતો, ક્યારે કશું અસામાન્ય નહોતું. પોતે ઊભો જ થઈ ગયો હતો એટલે માની નજરની અવગણના કરીને એ ઈશાન તરફ ચાલ્યો અને એને માટે ખુરશી ખસેડી બાજુમાં ઉભો રહ્યો. ઈશાન બેઠો પછી તે ત્યાંથી ખસ્યો અને પોતાની ખુરશી તરફ જતા કોઈને ઉદ્દેશ્યા વગર એ બોલ્યો, આજે ગરમી છે. ઈશાન કંઈ બોલ્યો નહીં, આમાં એને બોલવા જેવું શું હતું. નીચી નજરે થાળી સામે જોઈને એ જમવા લાગ્યો. રીમાએ થોડી વાર પછી પૂછ્યું, ત્યાં તમે શું ખાઓ? જે હોય તે. મહેકા અને કરણ એકબીજા સામે બોલકી નજર રાખતા હતા, પણ ઈશાનની સાથે સીધી વાત કરવાની તેમની હિંમત નહોતી. રીમા છોકરાઓ સાથે એમના રોજના જીવનની ઝીણી મોટી વાતો કર્યા કરતી હતી અને છોકરાઓ ટૂંકા જવાબ આપતા હતા. તે બધું કોઈ પરાઈ ભાષામાં ચાલતું હોય એમ ઈશાન નિર્લેપ ભાવે જમ્યા કરતો હતો. એણે ખાધું બહુ થોડું પણ સુઘડતાથી, અને છેલ્લે કરણ તરફ ઘણું સ્મિત કરીને બોલ્યો, તમે બહુ નાના હતા. કરણ ઉત્સાહથી માથું હલાવીને કહેવા લાગ્યો, પણ મેં તમારા ફોટા જોયા છે. ઓહ, પહેલાના. રીમા ઉઠી એટલે બધા ઉઠ્યા. મહેકાની બહુ ઈચ્છા હતી કે ઈશાન એની સાથે પણ બોલે, એટલે વોશ બેસીને આગળ એ જાણી જોઈએ ઊભી રહી અને ઈશાન સામે એણે સ્મિત કર્યું. ઈશાન એની સામે ગંભીર ભાવે જોઈને બોલ્યો, તમે મહેકા? હા. ઈશાન આગળ કઈ બોલ્યો નહીં. સ્ત્રીઓ સામે જોઈને હસવું કે વિના કારણ બોલવું એને ફાવતું ન હતું. હાથ ધોઈને એ પોતાના ઓરડામાં ચાલ્યો ગયો. ત્રણેય જણા એની સામે જોતા રહ્યા. ચાલો જાઓ હવે સૌ સૌના રૂમમાં. મમ્મી એ કેટલા હેન્ડસમ છે નહીં? ડોન્ટ બી સ્ટ્યુપિડ, તું આજે સ્વિમિંગ કરવા જવાની છે કે નહીં? જયશ, પણ હજુ તો બહુ વાર છે. મને ખબર છે. જો કરણ, આને આજે તું મૂકી આવજે. મમ્મી તું લેવા આવીશ? ના, આજે હું બહાર નીકળવાની જ નથી. કેમ? રીમાએ જવાબ ન આપ્યો. છોકરાઓએ એટલું સમજવું જોઈએ, કદાચ સમજતા પણ હશે. જાણી જોઈને પૂછે છે મિહિકા, મમ્મી આ લોકો ચા તો પીએ છે ને? કરણે પૂછ્યું. ખબર નહીં, સવારે તો નહોતી પીધી. તો એ ચા પીવા બહાર નહીં આવે? હું એક જ વાર જસ્ટ ફોર અ મિનિટ એમના રૂમમાં જાઉં. નહીં કરણ,
એમને આરામ કરવા દે. છોકરાઓ ચાલ્યા ગયા. રીમાને લંચ પછી ઘરમાં જરાય ગમતું નહોતું, છતાં આજે રહેવું પડે એટલે નિસાસો નાખીને ક્રોસ સ્ટીચનું ભરતકામ લઈને એ ડ્રોઈંગ રૂમમાં બેઠી. આડા પડવામાં જોખમ હતું, કદાચ ઊંઘ આવી જાય, ઘર બેઠવું પડે. ના, ન ચાલે, કોઈ હિસાબે ન ચાલે. ફોનની ઘંટડી વાગી. શાલમલી હતી. રેમાને જરાય નહોતી ગમતી, પણ શું થાય, તેરાણી જોડે થોડો સંબંધો નભાવવો જ પડે. હેલો ભાભી, હું શાલુ, બોલો શું છે? ભાભી શી નવા જોડો? ખાસ કરીને એ કેવા છે? માણસ જેવા માણસ કેમ? ના, મને થતું હતું કે શું તમે ઘરમાં જ છો? આજે તો ઘરમાં જ રહેવું પડે ને. હા, એમને કંઈ જોઈતું કરતું હોય તો અજાણ્યું લાગે ને. બીજું કંઈ? આજે લોકો ક્લબમાં મળવાના છે, તમને ખબર છે ને. હા, પછી અર્ણવ ત્યાં જ આવશે, બંને જણ સાથે આવશે. ભાભી ભાભી શું છે? અર્ણવ ત્યાં જમવાનું હોય તો મને જરા ફોન કરાવજો ને, નકામી રાહ ન જો. વારું, તમને શું લાગે છે મારે ત્યાં આવવું જોઈએ? તું જાણે, આઈ મીન ઈશાનભાઈને ખરાબ નહીં લાગે, હું શું જાણું. તો પછી આવું, તારી મરજી. તો પછી રહેવા દો, નથી આવતું. ઓકે. ભરતકામની બાસ્કેટને બહુ દિવસથી હાથ નહોતો લગાડ્યો, થોડા દોરા ગૂંચવાઈ ગયા હતા. સરખા કરતા કરતા કલાક નીકળી ગયો. બાસ્કેટ બાજુએ મૂકીને એકાદ મેગેઝીનના પાના ઉથલાવ્યા. એટલામાં રીમાની આંખ મળી. મમ્મી મમ્મી, સાધુ અંકલ બહાર જાય છે. ચાર આંખોમાં આશ્ચર્યના તારા ઉગ્યા હતા. ઓ નો કરતી રીમા ઉઠી અને વેગ વેગ ચાલતી અંદર જવા લાગી. મહેકા અને કરણ પાછળ પાછળ આવતા હતા. રીમાની ઈચ્છા નહોતી કે એ લોકો આવે, પણ એમને અટકાવવાનો સમય નહોતો, કદાચ કંઈ અર્થ પણ નહોતો. ક્યાં જાઓ છો? જરા ઉગ્રતાથી રીમાએ પૂછ્યું. જરા ફરી આવું. ના ના, આશુતોષ આવે ને એ પછી તમારે જે કરવું તે કરજો. ઈશાન અટકી ગયો અને કોઈ કોયડો ઉકેલતો હોય એવી રીતે રીમા સામે જોવા લાગ્યો. એના અબોલ પ્રશ્નથી કંપી જઈને રીમા બોલી, કદાચ ભૂલા ભૂલા પડી જાઓ તો નકામી પંચાત થાય ને. એવું નહીં થાય તો આજનો દાવડો રેવા દો ને. વાલ કહી ઈશાન પાછો ઓરડામાં પુરાઈ ગયો. મહેકાનું મોઢું પડી ગયું. એણે કરણની સામે જોયું. કરણ તો તૈયાર જ હતો. પટ દઈને બોલી ઉઠ્યો, તે એવું કેમ કર્યું મમ્મી? રીમાએ જવાબ ન દીધો. જાણે કંઈ સાંભળ્યું જ નથી. કરણે ફરી વાર કહ્યું, તેમને જવા કેમ ન દીધા? તું જ મને કહેવાયો હતો ને, તને મનમાં તો એમ જ હશે ને કે એમણે ન જવું જોઈએ. મેં સીધે સીધું કહી દીધું, એમાં ખોટું શું થયું? કરણ મૂંઝાઈ ગયો. આમ તો રીમાની વાત સાચી લાગતી હતી, પણ હતી ને. કરણની એવી ઈચ્છા હતી કે મમ્મી પોતાને સાથે જવાનું કહે. મહેકાને બોલીને મૂંગી મૂંગી જોઈ રહી. રીમાએ જાણે પોતાની જાત સાથે વાત કરતી હોય એમ બોલવા માંડ્યું. એક તો અહીંયા જાણે આટલું મોટું શહેર, ક્યાંય ખોવાઈ જાય તો આપણે કરવું શું? તમારા પપ્પા અને અર્ણવ કાકા આવીને પૂછે તો મારે શું જવાબ દેવો? એકવાર એ બધા ભેગા બેસે અને જે નક્કી કરવું હોય તે કરે, પછી આપણે બધા છૂટા. ત્યાં લગી આ માણસની જવાબદારી તો ખરી ને. એટલે તો હું આજે કશે બહાર પણ નથી ગયો, પણ એ સમજે તેને ને. અને તમારે બંનેને કંઈ વાંચવા કરવાનું નથી? વાંચવા કરવાનું હતું જ નહીં, અને હોય તોય આજે એમાં કંઈ ભલીવાર આવે એવું નહોતું લાગતું.
કારણ કે દર ત્રીજી મિનિટે ઠેકડો મારીને મન પહેલા ઓરડામાં પહોંચી જતું હતું. પણ એ બધું મમ્મીને કહેવાથી કશો ફાયદો નહોતો. બંને જણ ત્યાંથી ચાલ્યા ગયા, એક વિડીયો ગેમ રમવા, એક ટેલિફોન પર વાતે વળગવા. રીમા પણ નિસાસો નાખીને તૈયાર થવા પોતાના રૂમમાં ગઈ. આશુતોષ જ્યારે ઘરે આવે ત્યારે પોતે સરસ કપડાં અને મેકઅપ સાથે જ એનું સ્વાગત કરે એવી ચીવટ રીમા હંમેશા રાખતી હતી. પણ આજે આશુતોષ ઘરે આવ્યો ત્યારે એનું ધ્યાન રીમા તરફ હતું જ. એ વારે ઘડીએ અર્ણવ સામે ટીકી ટીકીને જોયા કરતો હતો. એના હસવા પાછળનો અને આનંદ વિનોદની હળવી મજાની વાતો પાછળનો ઈરાદો એ કળવા માંગતો હતો. પરંતુ મોનના ખડક પાછળ છુપાવા કરતા વાતોના ફુવારા પાછળ સંતાવાનો કેટલીક વખત વધારે અનુકૂળ પડતું હોય છે. અર્ણવ એ કળામાં પારંગત હતો. આવતાની સાથે રીમા સાથે હસી હસીને વાતો કરી, છોકરાઓના ખબર અંતર પૂછ્યા. શાલ્બનીને ફોન કર્યો અને છેલ્લે પૂછ્યું, હમણાં જ બતાવી લઈશું કે જમ્યા પછી? આશુતોષે ગંભીરતાથી કહ્યું, જો એ જમતી વખતે કંઈ વાત નીકળે તો. પરંતુ ઈશાને તો બારને ટકોરા મારવા આવેલા સીતારામે અંદરથી જ કહી દીધું, હું બે વખત જમતો નથી. ડ્રોઈંગ રૂમમાં બેઠેલા ત્રણેય જણે એકબીજા સામે અર્થપૂર્ણ દૃષ્ટિ નાખી. જો કે આ મામલો કંઈ એમને એમ ચલાવી લેવાય તેવો હતો જ નહીં. એટલે અંતે આશુતોષે કહ્યું, ચાલો તો પછી હમણાં જ વાત કરી લઈએ. એની પાછળ પાછળ અર્ણવ પણ ઊભો થયો. એને વળી રીમાના બરડા પર હાથ મૂકીને કહ્યું, ચાલો ને ભાભી તમે પણ. નારે, મારે આમાં પડવું જ નથી ને. બંને જણ ઈશાનના ઓરડા પાસે જઈને ઉભા. આશુતોષે બારણું ખખડાવ્યું કે તરત ઈશાને એ ખોલ્યું. સામે અર્ણવને ઉભેલો જોયો એટલે તરત ખસી ગયો અને બંનેને અંદર આવવાની જગ્યા કરી આપી. આસ્તેથી કહ્યું, આવો ને. અર્ણવ આમ તેમ જોઈને સોફા પર બેસી ગયો. આશુતોષ એની બાજુમાં બેઠો, ઈશાન સામે ઉભો રહ્યો. બેસને. ના, મને ફાવે છે. વાત શરૂ કરવી હતી પણ કંઈ ફાવતું નહોતું. આખરે અર્ણવની વાચાળતા બદલે આવી. એણે કહ્યું, તમારે ઉત્તરકાશીમાં તો અત્યારે બહુ ઠંડી હોય નહીં? હા, અહીં તો સોલિડ બફારો થાય છે. આશુભાઈ, તમે તો રૂમમાં એસી નથી નખાયું ને? નહીં. આશુતોષે અણગમાથી અર્ણવ સામે જોયું. એની આવી ચાપલાશ જરાકેય ન ગમી, છતાં પડતો જવાબ આવ્યો, આ રૂમ ખાસ વપરાતો નથી ને એટલે. હા, એ ખરું, અને નખાવો તો પાછો સીતારામ લંબાઈને સૂઈ જાય. ઠીક, હવે આમે બપોરે ઊંઘતો જ હોય છે. આહા, આ જરા ઠંડક હોય ને એટલે વધારે ઊંઘે. તમારે પાછા રીમા ભાભી ચેડાય. વળી પાછું તળાવને તળીએ જામેલા કાદવના ગજિયા જેવું મોન. આશુતોષને ખૂબ બેચેની થવા લાગી. એણે તીખી નજરે અર્ણવ સામે જોવા માંડ્યું. અર્ણવ ખોખારો ખાઈને ઊભો થયો અને બારી પાસે જઈને બહાર જોવા લાગ્યો. અહીંથી વ્યૂ બહુ સરસ આવે છે ને, ગમે છે ને? હા. ઈશાને ધાર્યું હોત તો આ બંનેની મદદ કરી શક્યો હોત. એ જાણતો હતો કે આ લોકોને શું પૂછવું છે, એમને શાની ચિંતા છે. છતાં એ મૂંગો રહ્યો. આગળ વધીને એમનો હાથ પકડવાની લેશ માત્ર વૃદ્ધિ થઈ. વળી એના જવાબ પણ તૈયાર નહોતા. હજી લગી એ સમજી શક્યો નહોતો કે એણે આગળ પર શું કરવું જોઈએ.
કદાચ એ પણ એના ભાઈઓની ઈચ્છા જાણવા માંગતો હતો. ત્યાર પછી એ વિચારી શકે. ઈશાન, ઈશાને જવાબ ન આપ્યો, માત્ર સામે જોયું. કેવી એ દૃષ્ટિ! ન કોઈ સવાલ, ન કોઈ જવાબ, એક વાદળ વિનાનું અસીમ આકાશ. એની સામે કેટલો વખત જોઈ શકાય! પછી આશુતોષે સીધી મશીન ગન જ ચાલુ કરી દીધી. તારા કાગળો અમને મળ્યા હતા બંને, પણ અમે કઈ નવરાશ કાઢીને બેસીએ, વિચારીએ, તને જવાબ લખીએ પહેલા તો તે નક્કી પણ કરી લીધું, ને તાર પણ કરી દીધો, અને તાર હજુ મળે ન મળે એટલામાં જાતે પણ આવી ગયું. તો શું, તારે વિચારવું જોઈએ. અમારી પણ કઈ મુસીબતો હોય, અમારી જવાબદારીઓ હોય, અમને ફાવે એમ છે કે નહીં એ તારે જોવું જોઈએ ને. અચ્છા, એક સાદા શબ્દમાં ઈશાને શાંકર ભાષ્ય ભરી દીધું. એ કોઈ એવો સવાલ નહોતો કે જેનો જવાબ આપવો પડે. એમાં કોઈ તહમત નામું નહોતું કે બચાવ માટે વકીલો રોકવા પડે. નાનકડો નિર્દોષ શબ્દ. અચ્છા, આશુતોષને ખ્યાલ આવી ગયો કે ઘણા લાંબા વખત લગી, કદાચ મરતા લગી, આ શબ્દ એનો કેડો નહીં મૂકે. મનના એકાંતમાં ઉઠતા ને બેસતા કાયમ એના ખુલાસા કર્યા જ કરવા પડશે. ધૂંધવાઈને એણે અર્ણવને કહ્યું, તું કેમ કઈ બોલતો નથી? હા, બરાબર છે, બિલકુલ બરાબર છે. અને હમણાં તો અહીં સીઝન પણ કેવી ખરાબ છે. આટલા તાપમાં તમને હિમાલય વાળાઓને તો અહીંયા ફાવે જ નહીં ને. માંદા પડી જાઓ વગર મફતના. કેમ આશુભાઈ, ખોટું કહું છું? ઈશાને એવી જ નિર્મળ નિર્વિકાર દૃષ્ટિ અર્ણવ તરફ ઠેરી. મૂંઝવણ ઢાંકવા અર્ણવ ખડખડાટ હસી પડ્યો. હસતા હસતા જ પૂછ્યું, તે તારો હવે શું પ્રોગ્રામ છે ઈશાન? કઈ નહીં. લો, એવું તો કઈ રીતે ચાલે? કંઈક તો નક્કી કરેલું હોવું જોઈએ ને. અને હા, જતા પહેલા એક દિવસ મારે ત્યાં જમવાનું નક્કી રાખજે. હા આશુભાઈ, તમે ને ભાભી પણ આવજો. છોકરાઓ ફ્રી હોય તો એમને પણ લઈ આવવાના. મળીએ બધા નિરાતે, પણ પહેલેથી નક્કી કરવું પડે ને. શું? મને એવી કઈ જરૂર નથી લાગતી. કેમ એમ બોલે છે? આખરે તું મારો ભાઈ ખરો ને? અને જો, જૂનું ઘર હવે કાઢી નાખ્યું છે. અર્ણવ કફ પરેડ રહેવા ગયો છે અને હું અહીં રહું છું. આશુતોષે કહ્યું, હા, પદ્મરાગ 5મે માળ. આશુતોષને સમજ ન પડી ઈશાન કટાક્ષમાં કહેતો હતો કે સીધી રીતે. જરાક નારાજ થઈને એનું પુનરાવર્તન કર્યું, હા, પદ્મરાગ 5મે માળ. તને કઈ વાંધો છે? ના, ઘર સારું છે, ઈશાન બોલ્યો. તક જોઈને અર્ણવે ઝંપલાવ્યું, આશુભાઈનું ઘર મોટું છે, ભલે નાનો તો આ એક સ્પેર રૂમ ખરો, જ્યારે મારે ત્યાં તો 3 બેડરૂમ જ છે. એક અમારો, એક નેન્સીનો અને એક ગેસ્ટ રૂમ. પણ એમાં કંઈ કોઈને રાખી ન શકાય. ઓચિતા કોઈ ગેસ્ટ આવી પડે તો શું કરીએ? આશુભાઈ પાસે તો અલગ ગેસ્ટ રૂમ છે જ. એટલે તું શું કહેવા માંગે છે? કંઈ નહીં, આઈ મીન ક્લબમાં આપણે આ બધું ડિસ્કસ કરી ગયા છીએ. હા, આઈ એમ સોરી. અત્યાર લગી ઈશાન ઊભો હતો. હવે એ હળવેથી ખુરશી પર બેસી ગયો. અર્ણવે ફરી પાછું ખોટું હસીને કહ્યું, મને પૂછ્યું હોત તો હું આ કપડાં બદલવાની ના પાડત. તને ખબર નથી, અહીં હાઈ સોસાયટીમાં તમારા ભગવા કપડાનું જરા સ્ટેટસ છે. ચાલ, પણ હવે વાત કર, પછી તો આ બધું શું થઈ ગયું? કઈ થયું નથી. તો પછી તારા ગુરુજીએ તને કાઢી મૂક્યો? એવું નથી. તો શું થયું? ગુરુજીનો દેહાંત થયો. ઓહો, એટલે તું અહીંયા આવતો રહ્યો. તોય ખરો છે ને ઈશાન,
અહીં બા મરી ગયા એટલે ઘર છોડીને જતો રહ્યો, અને ત્યાં ગુરુજી મરી ગયા એટલે આશ્રમ છોડીને પાછો આવતો રહ્યો. કમાલ છે હતું. આ બધું તમે માનો છો એટલું સીધું સાધું નથી હોતું અર્ણવભાઈ. જવા દે અર્ણવ, જમવાનું મોડું થાય છે. તારે ખરેખર નથી જમવું ઈશાન? ના. તો પછી તું વિચાર કરી રાખજે, ક્યાં જવું છે, શું કરવું છે, અને જમી લીધા પછી તને બોલાવી પાછું અર્ણવને ઘેર જવાનું ને. હા, શાલુને ખાલી ખોટી ચિંતા કરવાની ટેવ પડી ગઈ છે. હું ઘેર પહોંચું નહીં ત્યાં લગી જાગ્યા જ કરે. પાછું આપણે એ લોકોની તબિયતનું ધ્યાન રાખવાનું ને. અર્ણવનું પોકળ હાસ્ય ચારે બાજુ રેલાયું. એ લોકો ગયા પછી ઈશાને બારણું બંધ કરી દીધું. આખો દિવસ જેમાં રહ્યો હતો એ ઓરડાને ફરી વાર એક વાર નરી આંખે જોઈ. એ બંને જણની વાતોના બાવા ઝાડા ચોબે લટકતા હતા. વાતો કરતા વાતોના પડછાયા વધારે ભયંકર લાગતા હતા. એમના મનનો ડર ઠેર ઠેર ડોક્યા કરતો હતો. એ લોકો નહોતા ઈચ્છતા કે એમની સરખી રીતે ગોઠવાઈ ગયેલી આ સુખી જિંદગીમાં કોઈ ધૂમકેતુ આવીને ઉપદ્રવ મચાવે. સાથે સાથે એમ પણ ડરતા હતા કે રખેને એને કોઈ લાગણી વગરના કે સ્વાર્થી કહે. ઈશાન પોતાની મેળે જેમ કહી દે કે હું ચાલ્યો જાઉં તો એ બહુ ખુશ થઈ જાય, કદાચ પ્રેમથી બોલાવે પણ. ઓરડામાં આખો વખત બેસાડી રાખવાને બદલે ઘરમાં ફરવા દે, છોકરાઓ સાથે વાત કરવા દે. છોકરો મજાનો હતો. એની આંખોમાં હજાર સવાલ રોકાતા હતા. કદાચ આશુતોષે, કદાચ રીમાએ મના કરી હશે, નહીતર એ જરૂર આવે, વાતો કરે, પછી જઈને એના ભાઈબંધની બડાઈ મારે. મારા અંકલ સાધુ થઈ ગયા હતા ખબર છે, હિમાલયમાં રહે. જરાક હસવું આવી ગયું. પછી મંત્રોચ્ચારના ઉચ્ચારણથી વાતાવરણનું સંમાર્જન કરી એ જમીન પર પદ્માસન વાળી બેઠો. કપડાનો રંગ બદલાયેલો હતો, તેથી આસન, પ્રાણાયામ કે ધ્યાનમાં કશો ફરક ન પડ્યો. ધીરે ધીરે પ્રણવ મંત્રમાં મન લીન થઈ ગયું. બહાર અતિશય ઉશ્કેરાટ હતો. અર્ણવે હસવાનું બંધ કરીને મુદ્દાની વાત કરી. બાપુજી ગયા પછી બધો વહીવટ તમે સંભાળો છો, એટલે જવાબદારી તો તમારી જ કહેવાય. આ તો ઠીક છે, હું તમને મદદ કરવા આવ્યો, બાકી મારે શું છે? અરે વાહ, જેવો મારો ભાઈ છે તેવો તારો ભાઈ, તારી કઈ ફરજ નથી? તમે જ કહો ને, મને શું મળ્યું છે સહિયારી મિલકતમાંથી? કેમ નથી મળ્યું? તને અમેરિકા મોકલવાનો ખર્ચ કોણે કર્યો હતો? ત્યારે તો બાપુજી જીવતા હતા. ફક્ત 6 મહિના અને તું ખાસા 5 વર્ષ રહ્યો. પછી તો હું કમાતો હતો, તે હશે, પણ તારી કમાણી મેં નથી જોઈ. ચોપડામાં તારે નામે 5.5 લાખ બોલે છે. રીમા ચીડાઈ ગઈ. તમે બંને અંદરોઅંદર લડ્યા કરશો કે આવી પડેલી ઉપાધિનો વિચાર કરશો? એ શું કરવા માંગે છે તે કઈ સમજાતું નથી. નહીં અર્ણવ, મને તો દાળમાં કઈ કાળું લાગે છે. એમ ગુરુજી મરી જાય એટલે સાધુઓ પાછા સંસારમાં બેસી જતા હશે. એની તપાસ કરવી જોઈએ. શું થયો, કેમ નીકળી આવ્યો, બધું જાણવું જોઈએ. આપણે જાણીને શું કામ છે? જે હોય તે અહીંયાથી વિદાય કરો એટલે પછી. બરોબર છે, શું કરવાનો છે તે સમજાતું નથી, કઈ બોલતો પણ નથી. આશુતોષે કહ્યું. પાકો લાગે છે, અર્ણવ બોલ્યો. દિવસે કઈ તારા જોડે વાત કરી હતી, છોકરાઓ જોડે? કરણ તો બહુ ઓછા નીચા થયા કરતો હતો. મેં જવા જ ન દીધો, અને અમારી સાથે તો હા કે નાથી આગળ વધ્યો જ નથી. આખો દહાડો અંદર બેસી રહ્યો હતો. શાલુને એને જોવાનું બહુ મન છે. તે લઈ જાઓ ને. તમે ભાભી ખરી મશ્કરી કરો છો. એમાં મશ્કરી શાની? આશુતોષનો ભાઈ છે એમ તમારો પણ છે.
તમારો સ્વભાવ હસવા બોલવાનો એટલે તમારી જોડે કદાચ વાતે વળગે ને આપણને ખબર પડે કે એના પેટમાં શું છે. આઈડિયા ખોટો નથી, લેટ અસ ટ્રાય ઇટ. પણ મારે શાલુને પૂછવું પડે, નેન્સીની એક્ઝામ આવવાની, પ્લસ મારે મારી જોબનું પણ જોવાનું. જોબનું શું જોવાનું, એ વાત ખોટી છે. અરણોભાઈ, તમારે ઘેર તમારો ભાઈ રહેવા આવે એમાં તમારી જોબની શી આચરવાની પડે. ઈશાને શું કર્યું હોય ને શું નહીં, કાલે ઉઠીને કઈ લફડું થાય, ના બાબા ના, તમારે તો બાપુજીનો ધંધો છે, મારે તો બહુ પંચાટ થઈ જાય. ધંધો બાપુજીનો નથી, મારો છે. મૂળે તો એમનો ને, હવે હતું શું એ વખતે? મેં રાત દહાડો મહેનત કરીને ફરી જમાયો છે, હવે આ ધંધો મારો જ છે, મારો એકલાનો, તારોય નહીં ને ઈશાનનોય નહીં. એમાં એટલા ગરમ નહીં થાવ, વાગ ચાલો હવે એને બોલાવી લઈએ. ઉભા રહો, હું જોઈ આવું છોકરાઓ શું કરે છે, રીમાએ કહ્યું. નહીતર આપણે ત્યાં જઈએ, ધેટ્સ બેટર. બારણું ખુલ્લું હતું, ઈશાન કોઈ પુસ્તક વાંચતો હતો. એ ઊંચું જોઈને શાંત ભાવે બોલ્યો, આવો. તો પછી બોલ, તે શું નક્કી કર્યું? હજી તો કંઈ નક્કી કર્યું નથી. અરે પણ આશ્રમમાંથી નીકળ્યો ત્યારે કંઈક તો વિચાર કર્યો હશે કે નહીં, મુંબઈ આવવાનો વિચાર કર્યો હશે કે નહીં. આશુતોષ અને અર્ણવ એકબીજાની સામે જોવા લાગ્યા. ઈશાનને એમની દયા આવી ગઈ. આસ્તેથી બોલ્યો, તમને તકલીફ જેવું હોય તો બીજે કશે રહેવા જઈશ. હે ના ના, એવું કંઈ નથી, તને આમ તો ફાવે છે ને. હા બસ, તો પછી હમણાં રહે શાંતિ, પછી જોઈશું. આશુતોષ ભાઈ, શું છે? માણસે જિંદગીનો એક પણ દિવસ અને એક પણ કલાક વ્યગ્રતામાં ન કાઢવો, એ પાછો નથી આવતો. તમને અનુકૂળ ન હોય તો બોલી દો, હું કાલે જ જતો રહીશ. ના ઈશાન, તું રહે. વારું કહી ઈશાન પાછો વાંચવા લાગ્યો. બંને ભાઈઓ પાછા વળ્યા. જરાક આગે જઈને અર્ણવે પૂછ્યું, તમને શું થઈ ગયું? તો આશુભાઈ, ટાઢે પાણીએ ખસ જતી હતી, ના શું કરવા પાડ્યું? રીમાને કહેતો નહીં, નહીં કહું, પણ મને તો કહો ખરા, એને કેમ જવા ન દીધો? એમાં એવું છે ને, એ ક્યાં જાય ક્યાં નહીં આપણું સારું ન દેખાય. હા એ ખરું. અને શું? કઈ નહીં. ડ્રોઈંગ રૂમમાં રીમા રાહ જોતી હતી. આશુતોષે તરત કહી દીધું, એકાદ અઠવાડિયામાં એ જતો રહેશે, હમણાં છોને અહીંયા રહેતો. અને રીમા, એ જમતો નથી તો દૂધ બૂધ જોઈતું હોય તો પૂછી લેજે ને. રીમાની આંખો પહોળી થઈ ગઈ, પણ આશુતોષનું એ તરફ ધ્યાન નહોતું. ઈશાન ધીમેથી બોલ્યો કે તમને તકલીફ જેવો હોય તો બીજે કશે રહેવા જઈશ. ત્યારે એનો અવાજ અદ્દલ બાપુજી જેવો લાગ્યો હતો. ખાલી અવાજ નહીં, બોલવાની લઢણ પણ, જાણે બાપુજી જ બોલ્યા, આશુતોષના બાપુજી. અને સંસ્મરણોના ઘટાટોપ વાદળો ચડી આવ્યા. એમની છાયમાં આશુતોષ નાનો થઈ ગયો, નિશાળે જતો આશુતોષ. બાની સાથે ઝઘડા કરતો આશુતોષ, બે નાના ભાઈઓને દબડાવતો આશુતોષ, બાપુજીનો પડ્યો બોલ ઝીલતો આશુતોષ. એ આશુતોષે જ ઈશાનને રહેવાનો આગ્રહ કર્યો હતો, એણે જ દૂધ મોકલવાની કાળજી કરી હતી. અને આ મોટા આશુતોષને એ કશું સમજાયું નહોતું, એને માત્ર થાક લાગ્યો હતો, અનહદ થાક. આંખો મીચીને એ સોફામાં પડ્યો. અર્ણવભાઈ, આશુતોષને કંઈ થયું છે? ના ના, ઝઘડો થયો તમારે બધાને?
ના તો સારું, બધું કામકાજ પરવારીને સીતારામ દૂધનો પ્યાલો લઈ ઈશાન પાસે જઈ ઉભો. ત્યારે ઈશાન જરા ખંચકાયો, આ ઘરમાં આવો રિવાજ હશે કે પછી? શેઠના કહ્યું છે દૂધ પીવું જા. ઈશાને પ્યાલો લઈ દૂધ પી લીધું. સીતારામે જતા જતા પૂછ્યું, બીજા કામ અસલા તો સાંગા. ના, નમો નારાયણ. આખા દિવસમાં પહેલી વાર ભગવાનનું નામ મોંમાંથી નીકળ્યું. સારું લાગ્યું, કોઈને સંભળાવવાથી આત્મીયતાનો એક ભાવ જાગ્યો. વર્ષોની આદત હતી, સવારથી સાંજ સુધીમાં કઈ કેટલી વાર આ શબ્દ બોલવાની આદત હતી. સફેદ વાળવાળા સીતારામને કહેવાથી જાણે ઉપવાસ છૂટ્યો. સીતારામ સામે જોઈ રહ્યો અને આસ્તેથી બે હાથ ઊંચા કરી વિઠ્ઠલ વિઠ્ઠલ કરતો ચાલ્યો ગયો. એના ગયા પછી મન હળવું થયું. પુસ્તક આઘું મૂકી મુંબઈના ભક્તોના નામ સરનામા નોંધેલી ડાયરી કાઢીને નજર ફેરી. 7-8 જણ એવા હતા કે જેમનો સંપર્ક થઈ શકે, પણ હમણાં નહીં. હમણાં તો પેલા પ્રશ્નનો જવાબ શોધવાનો છે. હવે ક્યાં રહેવાનું છે અને શું કરવાનું છે? એકવાર સંન્યાસ સ્વીકાર્યા પછી આ ઘર પર કશો હક રહેતો નથી, એ તો નિશ્ચિત જ છે. અને સંન્યાસનો ત્યાગ કર્યા પછી ભક્તોએ આપેલી ભિક્ષા કે ભેટ સ્વીકારવાનો પણ હક રહેતો નથી, એ પણ એટલું જ નિશ્ચિત છે. તો પછી આજીવિકા માટે કંઈક કરવું પડે, રહેઠાણ માટે કંઈક કરવું પડે. ઈશાનને ત્રિશંકુ યાદ આવ્યું. એને માટે જો વ્યોમમાં કોઈ જગ્યા મળી શકી હોય તો પોતાને પણ ધરતી ઉપર કોઈ જગ્યા મળી જ રહેશે. ઈશ્વરે નક્કી કર્યું જ હશે, શોધવી નહીં પડે, એની મેળે જ મળી રહેશે. બાળક જેવા વિશ્વાસથી ઈશાન જમીન પર પોતાની ચાદર પાથરીને સૂઈ ગયો અને 2-1 મિનિટમાં તો ગાઢ નિંદ્રામાં વિટળાઈ ગયો.